ડિજિટલ ઇન્ડિયાના ઉદ્દેશ્યો અને પડકારો. ડિજિટલ ઇન્ડિયાનું વિઝન દેશને ડિજિટલી સશક્ત સમાજ અને જ્ઞાન અર્થતંત્રમાં પરિવર્તિત કરવાનું છે. તે સુનિશ્ચિત કરશે કે નાગરિકોને ઇલેક્ટ્રોનિક રીતે સરકારી સેવાઓ ઉપલબ્ધ છે. આ કાર્યક્રમ 2 જુલાઈ 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કર્યો હતો. આ પહેલમાં ગ્રામીણ વિસ્તારોને હાઈસ્પીડ ઇન્ટરનેટ નેટવર્ક સાથે જોડવાની અને ડિજિટલ સાક્ષરતામાં સુધારો કરવાની યોજનાનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમની પરિકલ્પના ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડેટી દ્વારા સંચાર અને ઇટ મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય, માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલયની સક્રિય ભાગીદારી સાથે કરવામાં આવી છે. તેની શરૂઆતના દિવસથી જ પ્રોગ્રામ વિવિધ ક્ષેત્રોમાંથી પ્રશંસા મેળવવામાં સફળ રહ્યો છે અને ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પરિવર્તનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે માનવામાં આવે છે. તે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટરમાં રોકાણ માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને આમ રોજગારીનું સર્જન કરશે. ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમો 3 મુખ્ય વિઝન ક્ષેત્રો પર કેન્દ્રિત છે, જેમ કે દરેક નાગરિક માટે ઉપયોગિતા તરીકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માંગ પર શાસન અને સેવાઓ અને નાગરિકોના ડિજિટલ સશક્તિકરણ. દરેક નાગરિક માટે ઉપયોગિતા તરીકે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટનો સમાવેશ થાય છે, કારણ કે મુખ્ય ઉપયોગિતા તમામ ગ્રામ પંચાયતોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. મોબાઇલ ફોન અને બેંક એકાઉન્ટ વ્યક્તિગત સ્તરે ડિજિટલ અને નાણાકીય જગ્યામાં સહભાગીતાને સક્ષમ કરશે. તેમના વિસ્તારની અંદર કોમન સર્વિસ સેન્ટરની સરળ એક્સેસથી જાહેર ક્લાઉડ પર શેર કરી શકાય તેવી ખાનગી જગ્યા. દેશમાં સુરક્ષિત અને સુરક્ષિત સાયબરસ્પેસ. 2. ગવર્નન્સ અને માંગ પરની સેવાઓમાં ઓનલાઇન અને મોબાઇલ પ્લેટફોર્મ પરથી વાસ્તવિક સમયમાં ઉપલબ્ધ સરકારી સેવાઓનો સમાવેશ થાય છે. સરળ એક્સેસ સુનિશ્ચિત કરવા માટે તમામ નાગરિક અધિકારો ક્લાઉડ પર ઉપલબ્ધ હોવા જોઈએ. વ્યવસાય કરવાની સરળતામાં સુધારો કરવા માટે સરકારી સેવાઓ ડિજિટલી રૂપાંતરિત થઈ છે. નાણાકીય વ્યવહારો થ્રેશોલ્ડથી ઉપર ઇલેક્ટ્રોનિક અને કેશલેસ કરવા. નિર્ણય સહાયક પ્રણાલીઓ અને વિકાસ માટે વૈશ્વિક માહિતી પ્રણાલીનો લાભ લેવો. 3. નાગરિકોના ડિજિટલ સશક્તિકરણમાં સાર્વત્રિક ડિજિટલ સાક્ષરતાનો સમાવેશ થાય છે. તમામ ડિજિટલ સંસાધનો સાર્વત્રિક રીતે સુલભ છે. તમામ સરકારી દસ્તાવેજો, પ્રમાણપત્રો ક્લાઉડ પર ઉપલબ્ધ રહેશે. ભારતીય ભાષાઓમાં ડિજિટલ સંસાધનો સેવાઓની ઉપલબ્ધતા કરશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારતના શહેરો, નગરો અને ગામડાઓને હાઈ સ્પીડ બ્રોડબેન્ડ દ્વારા નેટવર્ક અને ડેટા સેન્ટરની સિસ્ટમ સાથે જોડવાનો છે, જેને નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર કહેવાય છે. સરકાર દ્વારા ડિજિલોકર નામથી એક ડિજિટલ લોકર શરૂ કરવામાં આવી છે, જે આ પહેલ દ્વારા પૂરી પાડવામાં આવશે. ડિજિટલોકર સિસ્ટમનો હેતુ ભૌતિક દસ્તાવેજોનો ઉપયોગ ઘટાડવાનો અને તમામ એજન્સીઓમાં ઈ દસ્તાવેજોની વહેંચણીને સક્ષમ કરવાનો છે. ઈ હોસ્પિટલ પોર્ટલ નાગરિકોને યુનિક હેલ્થ આઇડેન્ટિફિકેશન નંબર જારી કરીને ઓનલાઇન આરોગ્ય સેવાઓનો લાભ લેવામાં મદદ કરશે. અટેન્ડન્સ ગોવ ઇન એ સરકારી કર્મચારીઓની હાજરીનો રીઅલ ટાઇમ ધોરણે રેકોર્ડ રાખવા માટેની વેબસાઇટ છે. આ પહેલ દિલ્હીમાં સ્થિત કેન્દ્ર સરકારની કચેરીઓમાં સામાન્ય બાયોમેટ્રિક એટેન્ડન્સ સિસ્ટમ બસના અમલીકરણ સાથે શરૂ થઈ હતી. ઇક્રાંતિ પ્રોગ્રામર્સ આરોગ્ય સંભાળ, શિક્ષણ, ન્યાય, ખેડૂતોને શિક્ષિત કરવા વગેરે જેવી સેવાઓની માટે મદદરૂપ થશે. રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ એ ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ શિષ્યવૃત્તિઓ માટે વિદ્યાર્થીઓની અરજી, ચકાસણી, મંજૂર અને અંતિમ લાભાર્થીને સબમિટ કરવાથી લઈને અંતથી અંત સુધીની શિષ્યવૃત્તિ પ્રક્રિયા માટે વન સ્ટોપ સોલ્યુશન છે. સ્વચ્છ ભારત મિશન SBM મોબાઇલ એપીપીનો ઉપયોગ લોકો અને સરકારી સંસ્થાઓ દ્વારા સ્વચ્છ ભારત મિશનના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. નાગરિક પોર્ટલ મિગોવ ઇન નાગરિકો અને સરકાર વચ્ચે જોડાણની કડી તરીકે કામ કરે છે, અથવા મુદ્દા પ્રમાણે આ રીતે પણ લખી શકાય. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ડિજિટલ ઇન્ડિયાના ઉદ્દેશ્યો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ડિજિટલ ઇન્ડિયાના પ્રાથમિક ઉદ્દેશોમાંનો એક ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી સહિત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાનો છે.
આનો હેતુ ડિજિટલ વિભાજનને દૂર કરવાનો અને ડિજિટલ સેવાઓની સમાન એક્સેસની ખાતરી કરવાનો છે. ડિજિટલ સાક્ષરતા નાગરિકોમાં, ખાસ કરીને ગ્રામીણ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોમાં ડિજિટલ સાક્ષરતાને પ્રોત્સાહન આપવું એ અન્ય નિર્ણાયક ઉદ્દેશ્ય છે. આમાં મૂળભૂત ડિજિટલ કૌશલ્યો આપવાનો સમાવેશ થાય છે, જેથી લોકો ડિજિટલ સેવાઓને અસરકારક રીતે એક્સેસ કરી શકે અને તેનો ઉપયોગ કરી શકે. ઇગવર્નન્સ ડિજિટલ ઇન્ડિયાનો ઉદ્દેશ્ય નાગરિકોને ઇલેક્ટ્રોનિક રીતે સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવીને શાસનમાં પરિવર્તન લાવવાનો છે, જેનાથી જાહેર સેવાઓના વિતરણમાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને જવાબદારીમાં વધારો થાય છે. મોબાઇલ કનેક્ટિવિટી માટે સાર્વત્રિક એક્સેસ. મોબાઇલ કનેક્ટિવિટીની સાર્વત્રિક એક્સેસની ખાતરી કરવી એ અન્ય મુખ્ય ઉદ્દેશ્ય છે. આમાં મોબાઇલ નેટવર્કની પહોંચને ઓછી સેવા ધરાવતા વિસ્તારોમાં વિસ્તરણ અને સેવાની ગુણવત્તા સુધારવાનો સમાવેશ થાય છે. ડિજિટલ સશક્તિકરણ નાગરિકોને માહિતી સુધી પહોંચવા, શાસનમાં ભાગ લેવા અને શિક્ષણ, આરોગ્ય સંભાળ અને નાણાકીય સેવાઓ માટે ડિજિટલ પ્લેટફોર્મનો લાભ લેવા માટે સક્ષમ કરીને ડિજિટલ તકનીકો દ્વારા સશક્તિકરણ. ઇનોવેશન અને એન્ટરપ્રિન્યોરશિપ. ડિજિટલ ડોમેનમાં ઇનોવેશન અને એન્ટરપ્રિન્યોરશિપની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું એ આર્થિક વૃદ્ધિ અને રોજગાર સર્જન માટે નિર્ણાયક છે. ડિજિટલ ઇન્ડિયાનો હેતુ વિવિધ ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ્સ અને ડિજિટલ સાહસોને પ્રોત્સાહન આપવાનો છે. સાયબર સુરક્ષા. વ્યક્તિઓ, વ્યવસાયો અને સરકારી ડેટાને સાયબર ધમકીઓ અને હુમલાઓથી બચાવવા માટે સાયબર સુરક્ષા માળખાને મજબૂત બનાવવું અને સુરક્ષિત ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવું. ડિજિટલ પેમેન્ટ્સનો પ્રચાર. પારદર્શિતા અને નાણાકીય સમાવેશને વધારવા માટે ડિજિટલ ઇન્ડિયા પેમેન્ટ્સ મિશન જેવી પહેલ દ્વારા ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવું અને રોકડ વ્યવહારો ઘટાડવા. ડિજિટલ ઇન્ડિયાના પડકારો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી. નોંધપાત્ર પ્રગતિ હોવા છતાં મજબૂત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઈસ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રદાન કરવામાં પડકારો યથાવત છે, ખાસ કરીને દૂરના અને ગ્રામીણ વિસ્તારોમાં. ડિજિટલ વિભાજન. શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચેના ડિજિટલ વિભાજનને દૂર કરવું તેમજ ડિજિટલ સાક્ષરતા અને વિવિધ સામાજિક આર્થિક જૂથો વચ્ચે ડિજિટલ સેવાઓની એક્સેસની અસમાનતાને દૂર કરવી. સાયબર સુરક્ષા જોખમો. ડિજિટલ સેવાઓના ઝડપી વિસ્તરણ સાથે સાયબર સુરક્ષા જોખમો, જેમ કે ડેટા ભંગ, ઓળખની ચોરી અને સાયબર હુમલાઓ, ડિજિટલ પ્લેટફોર્મની સુરક્ષા અને ગોપનીયતા માટે નોંધપાત્ર પડકારો ઊભો કરે છે. ભાષાકીય વિવિધતા. ભારતની ભાષાકીય વિવિધતા તમામ નાગરિકો માટે સર્વસમાવેશકતા અને સુલભતા સુનિશ્ચિત કરવા પ્રાદેશિક ભાષાઓમાં ડિજિટલ સામગ્રી અને સેવાઓ વિકસાવવામાં પડકાર રજૂ કરે છે. ક્ષમતા નિર્માણ. વિશાળ વસ્તીમાં ડિજિટલ સાક્ષરતા અને કૌશલ્યો વધારવા, ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં તાલીમ અને ક્ષમતા નિર્માણમાં સતત પ્રયત્નોની જરૂર છે. ગોપનીયતાની ચિંતાઓ. ડેટાની ગોપનીયતા, દેખરેખ અને ડિજિટલ ઇકોસિસ્ટમમાં વ્યક્તિગત ડેટાના નૈતિક ઉપયોગ સંબંધિત ચિંતાઓને સંબોધિત કરવી એ વપરાશકર્તાઓમાં વિશ્વાસ વધારવા માટે જરૂરી છે. નિયમનકારી માળખું. ગ્રાહક અધિકારોનું રક્ષણ કરતી વખતે અને ડિજિટલ અર્થતંત્રમાં વાજબી સ્પર્ધાને ઉત્તેજન આપતી વખતે નવીનતાને પ્રોત્સાહન આપતા સક્ષમ નિયમનકારી વાતાવરણની ખાતરી કરવી. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ્સ. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પર્યાપ્ત રોકાણ અને વ્યાપાર અને સરકારી એજન્સીઓ દ્વારા ટેકનોલોજી અપનાવવા માટે વિકસતી તકનીકી પ્રગતિ સાથે ગતિ જાળવી રાખવી. નિષ્કર્ષ. ડિજિટલ ઇન્ડિયા મહત્વાકાંક્ષી સાથે એક દૂરંદેશી પહેલનું પ્રતિનિધિત્વ કરે છે. આ પડકારો હોવા છતાં ડિજિટલ ઇન્ડિયા પહેલે ભારતને ડિજિટલી સશક્ત સમાજ અને જ્ઞાન અર્થતંત્રમાં રૂપાંતરિત કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ પડકારોનો સામનો કરવા માટેના સતત પ્રયાસો સર્વસમાવેશક વૃદ્ધિ હાંસલ કરવા અને ડિજિટલાઇઝેશનના લાભો સમાજના તમામ વર્ગ સુધી પહોંચે તેની ખાતરી કરવા માટે જરૂરી છે.